એક રાત્રે જ્યારે સમુદ્ર પૂરેપૂરી ભરતી પર હતો સમુદ્રના મોજાઓ ભયાનક અવાજ કરતા કિનારા સુધી આવતા હતા અને ફીણ ફીણ થઈને વિખરાઈ જતા હતા રાત વધારે કાળી વધારે શાંત અને ભાવીને પોતાના ગર્ભમાં છુપાવીને વધુ અકળાવનારી થઈ ને દ્વારિકા પર છવાયેલી હતી કૃષ્ણ પટરાણીના મહેલના ઝરૂખામાં આથમતી સાંજથી એકલા બેઠા હતા મુહૂર્તોના મુહૂર્તો એકલા બેસવું અને ચિંતન કરવું એ કૃષ્ણ માટે નવાઈની વાત નહોતી રૂકમણીએ લગ્ન કરીને આવી એ દિવસથી એમને આમ દીર્ઘ સમય સુધી ધ્યાનસ્થ થઈને એકલા બેઠેલા જોવાની ટેવ પાડી હતી રુકમિણી માટે એકાંત અને એકલતા વચ્ચે બહુ ફેર નહોતો કૃષ્ણની પ્રતીક્ષા કરતા બેસી રહેવું એ જ જાણે ભાગ્ય હતું દ્વારિકાની પટરાણીનું ખૂબ બુદ્ધિશાળી હતી રૂકમિણી વિદુષી કહી શકાય એક કક્ષાએ શાસ્ત્રો અને રાજનીતિનો અભ્યાસ કર્યો હતો એના પિતા કુંડિનપુરના મહારાજાએ રૂકમી અને રુક્મિણીના ઉછેર વચ્ચે કોઈ તફાવત નહોતો રાખ્યો અસ્ત્ર શસ્ત્ર અને રાજનીતિનો અભ્યાસ ભાઈ બહેન બંનેને કરાવાયો હતો પણ ક્યારેક ક્યારેક રૂકમિણીને લાગતું કે એ પણ બીજી સ્ત્રીઓની જેમ સામાન્ય હોત આટલી વિદુષી ન હોત તો સારું થાત આટ આટલું વિચારીને ક્યારેક થાક લાગતો હતો રૂકમિણીને કૃષ્ણ આમ પણ એમની સાથે સમય ઓછો ગાળતા અને ગાળે ત્યારે રાજનીતિની વાત કરતા શાસ્ત્રોની ચર્ચા કરતા રૂકમિણી ક્યારેક કૃષ્ણને કહી દેતી એક પખવાડિયાની પ્રતિક્ષા પછી આજે મુખ જોયું છે તમારું મારે દ્વારિકાની રાજનીતિ કે દુર્યોધન અને હસ્તિનાપુર વિશે કોઈ વાત નથી કરવી ક્યારેક લજ્જાને નેવે મૂકીને કૃષ્ણને કહેતી નાથ મને પ્રેમ કરો હું પત્ની છું તમારી મંત્રી નથી હજી તો ગઈકાલે આખી રાત ફરી એકવારે મહેલની ભવ્ય અટ્ટાલિકામાં આખી રાત જાગી હતી આ મહેલની એક એક અટ્ટાલિકા એક એક ગવાક્ષ એક એક દ્વાર અને દ્વારપાળો સુધા એની શાશ્વત પ્રતીક્ષાના સાક્ષી હતા છેલ્લા કેટલાય વર્ષોથી હવે તો એમને પણ આશ્ચર્ય નહોતું લાગતું રાતભર એના મહાલયમાં સળગતા દીવાઓ જોઈને એ સૌ જાણતા હતા એની ચીર પ્રતીક્ષા અને સાંપડતી નિરાશા વિશે દ્વારિકાના એક એક રસ્તા એક એક નગરજન એક એક પ્રાસાદ અને એક એક મંદિરના સર્વે દેવી દેવતા રૂકમિણીની આંખમાં ખટકતા ઉજાગરાની કથા જાણતા હતા કુંડિનપુરના લીલાછમ પ્રદેશ વીણા અને ભદ્રા નદીના સાંકડા ત્રિકોણાકાર મુખ પ્રદેશના હરિયાળા વિદર્ભમાંથી જ્યારે પહેલી વાર એ અહીં દ્વારિકા આવી ત્યારે કૃષ્ણની પટરાણી નહોતી બની હજી માત્ર વાઘ હતી અઢાર વર્ષની મુગ્ધા કૃષ્ણ પ્રેમમાં અંધ કૃષ્ણના આકર્ષણમાં ડૂબેલી એમની આંખોમાં એમના મોહક હાસ્યમાં એમના રણકતા અવાજમાં તણાતી ભીષ્મક પુત્રી રૂકમિણી પયોષિણી નદીને કિનારે વસેલું કુંડિનપુર હસ્તિનાપુરની દક્ષિણે હતું કુંડિનપુરના ઘાટ ઉપર જ્યારે કૃષ્ણએ રથમાંથી હાથ લંબાવ્યો ત્યારે એણે ક્ષણભર માટે આંખ મીચી એના ઈષ્ટદેવનું સ્મરણ કર્યું ને રૂકમિણીએ પોતાનો હાથ ગોવિંદના હાથમાં મૂક્યો ફૂલ ઉચકે એટલી સરળતાથી ગોવિંદે એને રથમાં લીધી અને રથ વીજળીની ગતિએ સરકી ગયો રૂકમિણી માટે એ હસ્તમિલાપની એની શ્રદ્ધાની એના સમર્પણની ક્ષણ હતી ગોવિંદ એ જ ક્ષણથી એના પતિ એના ઈશ્વર એના પ્રભુ હતા રૂકમિણીને કૃષ્ણના હાથમાંથી છોડાવીને પાછી લાવવાની પ્રતિજ્ઞા સાથે એનો ભાઈ રૂકિ વિદર્ભ છોડીને એમની પાછળ પડ્યો હતો શ્રી કૃષ્ણ પર એણે જોરદાર આક્રમણ કર્યું હતું એને પરાજિત કરીને કૃષ્ણએ જીવતદાન આપ્યું હતું ફૂલ સરખી કોમળતાથી પોતાનો હાથ પકડનારે પ્રિયતમ અને વિદર્ભની આટલી મોટી સેના સામે લડીને પોતાના શ્રેષ્ઠ યોદ્ધા મનાતા ભાઈને પરાજિત કરનારે આજાન બાહુ પહાડ જેવું વૃક્ષસ્થળ અને સિંહ જેવી કટી ધરાવતા એ વિશાલાક્ષી અદભુત પુરુષને પોતે પરણી હતી એ વાતે જ રૂકમણી આજે ફરી એકવાર ગદગદ થઈ ગઈ એમની સાથે દ્વારિકાના સમુદ્ર કિનારે ઉતરી હતી ઘણું સાંભળ્યું હતું એણે સુવર્ણ દ્વારિકા વિશે આજે એ નગરીને નજર સમક્ષ જોઈને આશ્ચર્ય હતી એ જાણે ચાંદી પાથરી હોય એવી ઝીણી સુવાળી સફેદ રેતી હતી દરિયા કિનારે સુવાળી સફેદ રેતી સરસરાટ કરતી સરકી ગઈ એની હથેળીમાંથી હવામાં ઝીણી ઝીણી કણો કોઈ અસ્પષ્ટ આકાર રચતી અલોપ થઈ ગઈ એના નાથે પાછળ ફરીને આ જોયું એ હસ્યા મીઠું મોહક એ જ મુગ્ધ કરી નાખતું લાસ્ય ભર્યું સ્મિત ત્યારે નહોતું સમજાયું એને કે રેતીની મુઠ્ઠી નહોતી એ તો સમય ભર્યો હતો એણે એની મુઠ્ઠીમાં જે સરકતો ગયો સરકી ગયો કેટલા વર્ષ હશે કોને ખબર કોઈ નાની સમય આવતી નથી ગોવિંદ વિધિવત લગ્ન કરીને એને આ મહાલયમાં લાવ્યા હતા એના પોતાના મહાલયમાં પ્રથમ રાત્રિ અને આજની રાત્રિમાં કોઈ અંતર નહોતું ત્યારેય ગોવિંદ રાત્રિભર નહોતા આવ્યા અને આજે આવ્યા છે છતાંય અહીં નથી આજે પણ સ્મૃતિ છે એ લગ્નની પહેલી રાત્રિની પોતાના મહાલયમાં ગાળેલી એ પ્રથમ રાત શમણાની રાત્રિ હતી સળંગ ફૂલમાળાઓ સુશોભિત ફૂલ પાંદડીઓની રંગોળીઓ અત્તરની દીપાવલીથી સુગંધિત ઓરડો અને રેશમી ચાદરથી સુશોભિત ઢોલિયો એને આ રાત્રિની જન્મો જન્મથી જાણે પ્રતીક્ષા હતી ફરફરતા સમુદ્ર તટના પવન સાથે ભટકાતા ખુલ્લા કમાડ જરૂખાની બારીઓના દરવાજા ઉડતી ફૂલમાળાઓ સાથે એને ગોવિંદ ગોવિંદ આવ્યાનો આભાસ થતો રહ્યો રેશમી પડદાની રણઝણતી ઘંટડીઓ એને જાણે વાંસળી લાગવા માંડી છતાં એની પ્રતીક્ષા પ્રતીક્ષા જ બની રહી વૈજયંતીના પહેરનાર મોર મુકુટધારી એના વાલમ ન આવ્યા કોઈના વહાણ ફસાયા હતા દ્વારિકાના દરિયા કિનારે એને ઉગારવા ચાલી ગયા કૃષ્ણ એની જીવન નૈયાને પ્રતિક્ષાના અફાટ સમુદ્રમાં એકલી અટુલી છોડીને એના લગ્નની પ્રથમ રાત્રિ હતી આ એણે જાણ્યું કે આટ આટલા તપ પછી એણે એના ઈશ્વરને મેળવ્યા નહોતા એના પ્રભુ એના પ્રિયતમ એના પતિ એની એકલીના નહોતા એમનો સમય અને એ પોતે સૌના હતા ખરેખર તો પહેલાં બીજા સૌના ને પછી જો વધે તો એના ગોવિંદ એના પતિ હતા અને એ દ્વારિકાની પટરાણી પરંતુ સાચે જ એણે આ તો નહોતું માગ્યું એ પહેલી નહોતી ને છેલ્લી એ નહોતી एमने चाहती झंखती थी समर्पित थी परंतु ये एक ज नती जे एमने विषे आवो भाव धरावती आखू गोकु आखू द्वारिका आखू हस्तिनापुर इंद्रप्रस्थ, तमाम यादवों कुंतीमा सर्वे पांडवों भाई बलराम माँ देवकी सुभद्रा बहन उद्धव अक्रूर विदुर

એ તમામ માટે પોતાનો જીવ આપતા લગીરે વિચાર કરે એમ નહોતા જેમ એણે પોતે પત્ર પાઠવીને કૃષ્ણને શિશુપાલ સાથેના પોતાના વિવાહમાંથી ઉગારવા બોલાવ્યા એમ બીજા સર્વે પણ પોતાની મુશ્કેલીમાં દુઃખમાં કૃષ્ણનું સ્મરણ કરતા ને કૃષ્ણ સર્વેની સહાય માટે સદા તત્પર રહેતા રૂકમિણી હંમેશા ફરિયાદ કરતી મારે માટે મારી લાગણીઓ મારી ઝંખનાઓ અને મારા સ્વપ્નાઓ માટે એમને સમય જ ક્યાં હતો ઘડીનો એ આજે પણ રાધા કૃષ્ણ નામ લેવાતું કોઈ રૂકમણી કૃષ્ણ નહોતું કહેતું શા માટે રૂકમણીને ઘણીવાર વિચાર આવતો એ એ પત્ની હતી કૃષ્ણની પટરાણી હતી દ્વારિકાની લગ્ન કરીને લાવ્યા હતા કૃષ્ણ એને અને છતાંય એના પતિમાં ગોવિંદમાં કશુંક એવું હતું જે રૂકમણીથી અજાણ્યું હતું રુકમણીથી દૂર કશક એવું હતું જ્યાં રૂકમણીના હાથ નહોતા પહોંચતા રુક્મિણીને થોડાક વર્ષો ઉપર બનેલો પ્રસંગ સ્મૃતિમાં આવી ગયો એકવાર એના મહેલમાં જન્માષ્ટમી ગાળવાનું વચન આપ્યું હતું કૃષ્ણએ અને દિવસભરના ઉત્સવોમાંથી મુક્ત થઈને કૃષ્ણ આવ્યા ખરે જ રૂકમણીએ ઢળતી સાંજે ગવાક્ષમાં ગોવિંદને સોનાની વાંસળી ભેટ આપી હીરા માણેક અને નીલમના મોર પોપટ જડેલી છેડે સોનેરી રેશમના બે ફૂમતા ઝૂલતા હતા કૃષ્ણ ઘડીભર જોઈ રહ્યા રૂકમણી સામે એ આંખો એવી તો આર પાર નીકળી રૂકમણીની કે એમણે વાંસળી કોરે મૂકી અને ભેટમાં બાંધેલો પાંચજન્ય ઉપાડ્યો એવા તો વેદનામય અવાજે ફૂંક્યો કે એ અવાજ સ્મૃતિમાં આવતા આજે પણ કાને હાથ દઈ દે છે રૂકિણી ગોવિંદની આંખમાંથી સરકતી અશ્રુધારા અને પાંચજન્યનો એ રુદન જેવો વેદનાથી તરફડતો નાદ કૃષ્ણને પીપળા નીચે આજે પણ એ પાંચજન્ય વગાડતા થયેલી વેદના સાંભળી આવી રૂક્મિણીની આંખોમાં જે તરછોડાયાના છેતરાયાના ભાવ જોયા હતા એ જ ભાવ આજે એ જ આંખો ફરી તરવરી રહી કૃષ્ણની આંખો સામે કેમ કરીને સમજાવે એ પોતાની પ્રિય પત્નીને કે પીડા વાંસળી જોઈને ઉદભવી હતી એ સાચું પણ એ વાંસળી સાથે જોડાયેલી રાધાની સ્મૃતિની પીડા નહોતી એ પીડા આવનારા મહાયુદ્ધની હતી શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની આઠમની સાંજે એ કૃષ્ણના મનમાં આવનારી કાર્તિકી પૂર્ણિમાને દિવસે થનારી ભયાવહ ઘટનાનો અવાજ ગુંજી રહ્યો હતો આજના ઉત્સવમાં એમને દેખાતી હતી આવનારી મહાસંહારની નાચતી ભૂતાવળ હાથીઓની ચિંગાડ ઘોડાઓની હાવળ અને એમની નિર્દોષ પ્રિય પત્ની એમને વાંસળીની ભેટ ધરતી હતી એ એમને જીવનનો રાગ આપતી હતી રૂકમણીને એ પ્રસંગ યાદ આવતા રાધાની રીશાદક્ષ નહીં હું એ તો રાધા સખી પણ હું નહીં એ તો દ્રૌપદી ઘડી ઘડી રીસાથી ખીજે ભરાતી અને જેને કૃષ્ણ આળ પંપાળ અનુનય વિનય કરીને મનાવે એ સત્ય પણ હું નહીં કૃષ્ણનો સ્પર્શ પામીને સુંદર બનતી કુબજા કે સર્વાંગ સુંદરી બનતી ત્રિવક્રા પણ હું તો નહીં જ ને ચારુ હાસીની શૈબ્યા કે જાંબવાનની પુત્રી રોહિણી જે કૃષ્ણ માટે જીવ આપી શકે એ પણ હું તો નહીં જ તો પછી હું કોણ રુકમિણીના મનમાં જાણે ખાલીપો ભરાઈ ગયો કૃષ્ણના જીવનમાં મારું સ્થાન શું કૃષ્ણ તો પ્રભુ અર્જુનને ગીતા કહેનાર વિરાટ સ્વરૂપનું દર્શન કરાવનાર માતાને મુખમાં બ્રહ્માંડ દેખાડનાર ગોવર્ધનધારી કુરુક્ષેત્રના સારથી પરંતુ હું તો સામાન્ય છું મેં મારા ગોવિંદને માગ્યા હતા પતિ સ્વરૂપે એવો પતિ જે પ્રેમ કરે વઢે લડે ભૂલ કાઢે રિસાય અને મનાવે ખરો સૂર્યનારાયણના ઢળતા ઘેર આવે ને રાત્રિ સમયે મને બાહુપાશ મળે પ્રગાઢ રતિ પછી ઉઘડતી સવારે જેને હું મારી નિકટ જોઉં એકવાર ફરી રૂકમિણીના મનમાં વિચાર આવ્યો શું આ વધુ પડતી ઝંખના હતી ના નહોતી જ અને છતાંય